अमदावादमां वीजळी पड़वाने कारणे एक मकाननी छत पड़ी गई छे। सहजपुर बोघा विस्तारमां मकाननी छत पड़ी गई। वीजळी पड़वाने कारणे मकाननी छत पड़ी होवानी घटना सामे आवी रही छे। सहजपुर बोघा विस्तारनी आ घटना के ज्यां धोधमार वरसाद वरस्यो। अमदावादनी अंदर प्रभाकर सोसायटीना मकानमां धाबानी छत धराशायी थयेली जोवा मळी हती। जे दृश्यों में पण जोवा मळी रह्युं छे अमदावाद में वीजळी पड़ता एक मकान की छत धराशायी थी। अमदावाद में प्रथम चौमासे ज वहेली सवारे उत्तमनगर विस्तार में फ्लेट की छत धराशायी थी। जे बाद वरसाद ना कारणे सैजपुर विस्तार में पण प्रभातनगर सोसायटी में पण एक सोसायटी में जे छत धराशायी थवानी घटना बनी। जो कि सदनसीबे जानहानि थता अटकी छे अने लोकोनो जीव जोखमाई रह्यो छे, परंतु तंत्र क्यारे काम करशे? नोटिसो ज्यारे जर्जरित इमारतोने पण हजी सुधी नथी आपी तेवी फरी एक वखत आ प्रकारनी बेदरकारी करशे तो कोण जवाबदार? तेने लईने पण अनेक सवालो उभा थई रह्या छे। मकान मालिक आपनी साथे छे, एमनी साथे ज वात करीए। वळी केटला वाग्यानी आ घटना छे, શું બન્યું હતું? આ લગભગ તમારે 10:30-11 વાગ્યાની ઘટના છે। કોઈ નુકસાન થયું? જે સૌથી મોટો કડાકો થયો જ્યારે ત્યારે એ વીજળી ઉપર જ પડી। અમે ઘરમાં જ હતા એટલે અમે પણ બધા ગભરાઈ ગયા કે આ શું પડ્યું અચાનક જ। એકદમ જો ફૂલ જોરથી અવાજ આવ્યો તો જોયું તો આખું મકાન આ ધરાશાયી થઈ ગયું હતું। આનું જે ધાબો હતું એ નીચે પડી ગયું હતું એટલે અમે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો। ફાયર બ્રિગેડના જવાનો પણ તાત્કાલિક આવ્યા, રેસ્ક્યુ ટીમવાળા પણ આવી ગયા છે, અદાણીવાળાને પણ ફોન કર્યો, એમણે બી સારી સેવા આપી છે। અને આ ઘરના છોકરી છે જયશ્રી બેન। કેટલા વાગ્યાની ઘટના હતી? વીજ કડાકાના કારણે થયું છે? વીજ કડાકાના કારણે દોરી અંદર લેવા ગઈ, એ ખકડાઈ ને એટલે મેં અંદર ગઈ। વીજળી જે કડાકો થયો, વીજળી નો જે મોટો મોટો કડાકો થયો ને, જે લાસ્ટ ટાઈમ એ કડાકો જે ઉપર પડ્યો વીજળી નો, સમજો તમે, અને એના કારણે જ આ થયું છે ઘટના। વીજ કડાકા સાથે અમદાવાદમાં જે પૂર્વ વિસ્તારમાં ધોધમાર જે વરસાદ વરસ્યો તેના કારણે છત ધરાશાયી થયા હોવાનું પણ જે મકાન માલિક છે સ્થાનિકો છે તેમનું કહેવું છે। કેમેરામેન પોખરાશ શર્મા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।